સુરતમાં હોસ્પિટલની મહિલા ગાર્ડ બની રણચંડી અને ચોરીના આરોપના શખ્સને જાહેરમાં માર માર્યો. સામાન્ય રીતે સમાજમાં મહિલાઓને અબળા માનવામાં આવે છે, જેના પગલે મોટાભાગની મહિલાઓએ પોતાના પર થનારા અત્યાચાર અને શોષણને ચૂપચાપ સહન કરતી રહે છે. જોકે જ્યારે આજ મહિલા સબળા બનીને રણચંડીનું રૂપ ધારણ કરે છે ત્યારે મોટા મોટા ખેરખાઓ તેમની આગળ ઢીલા પડી જાય છે. આવો જ એક કિસ્સો સુરત શહેરની સમીમેર હોસ્પિટલમાં જોવા મળ્યો. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સમીમેર હોસ્પિટલ નવા વિવાદમાં સંપડાઈ છે. હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ગાર્ડ રણચંડી બનીને એક ઈસમને જાહેરમાં ફટકારી રહી છે. હકીકતમાં મહિલા ગાર્ડને આરોપ છે કે તેણે જ યુવકને ફટકાર્યો તે ચોર છે. મહિલા ગાર્ડ જાહેરમાં ઈસમને ખેંચી ખેંચીને તમાચાવાળી કરી રહી છે. મહિલાનું રણચંડી સ્વરૂપ જોઈને તે આસપાસના ઉપસ્થિત લોકો પણ ગભરાઈ ગયા હતા. જણાવી દઈએ કે સ્વિમર હોસ્પિટલની અંદર પણ પોલીસ ચોકી આવી છે. આમ છતાં મહિલા ગાર્ડ દ્વારા ઈશમને પોલીસને સોંપવાની જગ્યાએ જાહેરમાં માર માર્યો હતો. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત.